નમસ્કાર મિત્રો આજની આપણી જે સ્પોકનની જે સિરીઝ છે તેની અંદર આજનો જે ટોપિક જોવાનો છે કોઈપણ પ્રકારની પરમિશન એટલે કે પરવાનગી માગવા અને આપવા કયા પ્રકારના વાક્યનો ઉપયોગ થાય તો શરૂઆતથી આપણે જોતા આવીએ છીએ કે કોઈપણ વાક્ય બનતું હોય તો સૌથી પહેલાં શું આવતું હોય છે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કે કોણ ક્રિયા કરે છે તે ત્યારબાદ વર્બ અને પછી ઓબ્જેક્ટ તો કે વર્બ કયો આવે છે કેન સાથે વિવન અથવા મે સાથે વિવન તો આને આગળના લેક્ચરની અંદર આપણે જોયું કેન સાથે વિવન ક્યારે યુઝ થાય છે તો કે જ્યારે કોઈ ક્રિયા કરવાની ક્ષમતા એબિલિટી દર્શાવતા હોય એવી રીતે પરમિશન માગવા અને આપવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે અને મેનો ઉપયોગ થાય છે તો સૌથી પહેલાં માગવું પરમિશન માગવી માગવી એટલે આપણે શું કહીએ હું ત્યાં જાઉં હું ત્યાં જઈ શકું પ્રશ્ન પૂછીએ છીએ એટલે પ્રશ્નાર્થમાં ક્યાં આવે પ્રશ્નાર્થ વાક્યનો નિયમ આપણે ગઈકાલના લેક્ચરમાં અથવા આગળના ડિસ્કસ છે કોઈ પણ ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થવાક્ય બનાવું હોય તો જે પણ સબ્જેક્ટ છે એની આગળ આવે સહાયકારક ક્રિયાપદ તો કે અહીંયા સહાયકારક કોણ છે કેન અથવા તો મે પછી આવે સબ્જેક્ટ પછી આવશે વી વન ફોર્મ આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બને તો કે જો તો હું ત્યાં જાઉં તો કે કોણ જાય હું હું એટલે શું આવશે આય તેની આગળ આપણે શું યુઝ કરવાનું છે કેન અથવા તો મે તો કે કેન આઈ ક્રિયા કઈ થાય છે ગોધેર અથવા તો મે થી બનાવવું હોય તો કઈ રીતે બનશે મે આઈ ગોધેર પૂછીએ છીએ તો પૂછીએ છીએ તો જે પણ હેલ્પિંગ વર્બ છે સહાયકારક છે કે આવશે સબ્જેક્ટની આગળ તો આપણો સબ્જેક્ટ કોણ છે અહીંયા આઈ તેની આગળ આપણે કેનનો યુઝ કરી શકીએ અથવા તો મેનો યુઝ કરી શકીએ એવી રીતે બીજી પરમિશન માગે છે કે તે મારી સાથે આવે અથવા તો તે મારી સાથે આવી શકે કોણ આવી શકે તે તે એટલે કે હી એની આગળ શું લેશો આપણું સહાયકારક તો કે સહાયકારક કોણ છે કેન અથવા મે તો કે કેનથી બનાવે તો કેવી રીતે થશે કેન હી આવવાની ક્રિયા એટલે કમ મારી સાથે મારી સાથે એટલે વિથ મી તો કે કેન હી કમ વિથ મી તો પરમિશન માંગવા માટે શેનો યુઝ થયો કેનનો એવી રીતે મેનો પણ યુઝ થઈ શકે કે મે હી હિ કી બરાબર તો અહીંયા કેન અથવા કોનો ઉપયોગ થાય છે મેનો ઉપયોગ થાય છે એટલે અહીંયા આપણે જે વાક્યમાં પરમિશન માગીએ છીએ પરમિશન માંગવા માટે પૂછવાનું હોય છે તો એના માટે કેન આય મે આઈ કેન હી મે હિ આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનતું હોય છે તો કોઈ પરમિશન માગે છે તો આપણે પરમિશન મંજૂર કરીએ જો કદાચ મંજૂર કરીએ છીએ હા કે વાંધો નહીં તો શું થશે તમે જઈ શકો છો પરમિશન આપીએ છે તો આપીએ છીએ તો હકાર વાક્ય છે મતલબ આ રીતે કોણ જઈ શકે છે તમે એટલે કે યુ કેન ગો અથવા તો મે ગો તો કે યુ કેન ગો અથવા તો યુ મે ગો એટલે અહીંયા આપણે હકાર વાક્ય બનાવ્યું છે એટલે પહેલાં સબ્જેક્ટ આવશે પછી વબ આવશે પછી ઓબ્જેક્ટ આવશે એવી રીતે તે તમારી સાથે આવી શકે છે કોણ આવી શકે છે કોણ આવી શકે તો કે હી પછી વબ શું છે કેન સાથે વિવન અથવા તો મે સાથે વિવન તો કે હી કેન કમ વિથ યુ અથવા તો હી મે કમ વિથ યુ

નોટ તો કે સહાયકારક ક્રિયાપદ કોણ છે આપણા કેન અને મે મતલબ અહીંયા સબ્જેક્ટ પછી જે કેન અને મે દેખાય છે એના પછી શું લગાવવાનું છે નોટ તો આપણે ડિસ્કશન આવીએ છીએ કે કોઈ પણ સહાયકારક સાથે નોટ લગાવવામાં આવે તો એ વાક્ય કેવું થઈ જાય છે નકાર થઈ જાય છે બરાબર તો જોઈએ તમે ત્યાં નહીં જઈ શકો કોણ ત્યાં નહીં જઈ શકે તમે તમે એટલે કે યુ ન જઈ શકો તો કેનનો યુઝ કરીએ તો શું આવશે કે નટ અથવા તો એનું શોર્ટ ફોર્મ કાન્ટનો પણ યુઝ કરી શકાય યુ કે નોટ ગો ધેર અથવા તો મેનો યુઝ કરીએ તો યુ મે નોટ ગો ધેર એવી રીતે તે તમારી સાથે આવી શકે નહીં પરમિશન ડિનાય કરીએ છીએ તો કોણ આવી ન શકે તે એટલે કે હી એટલે સબ્જેક્ટ પછી વર્ગમાં આપણું સહાયકારક કોણ છે કેન અને મે તો કેન સાથે શું લગાવીશું નોટ યુ કે નોટ સોરી હી કે નોટ કમ વિથ યુ અથવા તો મેનો યુઝ કરીએ તો શું થશે હી મે નોટ કમ વિથ યુ બરાબર તો અહીંયા જે પરમિશન માગવાની વાત થાય છે તો પરમિશન માગીએ માગવું એટલે કે આસ્ક ફોર માગવામાં આવે એટલે પરમિશન માંગવા માટે પ્રશ્નાર્થ વાક્ય બને છે તો પ્રશ્નાર્થ વાક્યમાં શું થતું હોય છે જે કેન અને મેં આપણા હેલ્પિંગ વર્ક છે કે સબ્જેક્ટની આગળ તો જે પણ આપણો સબ્જેક્ટ છે કે કોણ જઈ શકે તો કે હું કોણ આવી શકે તો કે તે તો કે હું અને તે એટલે કે આ આપણા સબ્જેક્ટ છે એની આગળ શું લઈએ કેન અથવા તો મે એવી રીતે મંજૂર કરીએ છીએ તો હહકાર વાક્ય આવશે તો હકાર વાક્યની અંદર સબ્જેક્ટ પહેલા આવશે જેમ કે તમે જઈ શકો છો તો કે કોણ જઈ શકે તમે એટલે કે યુ તે તમારી સાથે આવી શકે છે કોણ આવી શકે છે તે એટલે કે હી પછી કેન ગો અથવા તો મે ગો કેન અથવા મેનો યુઝ શું થાય છે પરમિશન માગવા આપવા માટે અથવા તો ના મંજૂર કરવા માટે બરાબર જો નકાર વાક્ય છે ડિનાય કરીએ છીએ ના મંજૂર કરીએ છીએ પરમિશન નથી બરાબર તો શું આવે છે આપણે નકાર વાક્ય બનાવવા માટે શું કરીએ છીએ કેન અથવા મે સાથે શું લગાવી દઈએ છીએ નોટ તો કેન અને મે સાથે જ અહીંયા નોટ લગાવી દઈએ એટલે કે ખાલી એવું યાદ રાખવાનું છે કેન અને મે વી નો યુઝ થાય છે જો પ્રશ્ન પૂછવો છે તો કેન અને મે મેને ક્યાં લેવાનું છે સબ્જેક્ટની આગળ એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જશે જો નકાર વાક્ય બનાવવું છે તો શું કરવાનું છે કેન અને મેની સાથે શું લગાવી દેવાનું છે નોટ તો એ વાક્ય કેવું થઈ જશે નકાર વાક્ય થઈ જતું હોય છે તો આ રીતે મિત્રો આપણે કોઈ પણ પ્રકાર કોઈપણ ક્રિયા કરવા માટે કોઈ પણ બાબતે પરમિશન પરવાનગી કોઈ પાસે આપણે માગી શકીએ છીએ પરમિશન આપી શકીએ છીએ અથવા તો પરમિશન ના મંજૂર કરી શકીએ છીએ થેન્ક યુ